છાત્ર સંસદ અને એ સીસીની એમ્પાવર જુનિયર્સ ઇવેન્ટમાં દેશના ભાવિ અને તેને ઘડવામાં આજના યુવાનો જે ભૂમિકા ભજવી શકે છે તેની ચર્ચા કરવામાં આવી વિદ્યાર્થી સંચાલિત સંસ્થા છાત્ર સંસદ એમ્પાવર જુનિયર્સ યુવાન દિવાંગ ની વધુ સારા ભવિષ્ય માટે તેમના નવીન કરવા પ્રોત્સાહિત કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું છે આ પ્લેટફોર્મ એ ઈ સી ગ્લોબલના સમર્થનથી બનાવવામાં આવ્યું છે જે એક અગ્રણી એજ્યુકેશન કન્સલ્ટસી છે આ પહેલનો ઉદ્દેશ યુવા સંશોધકોને તેમના વિચારો પ્રદર્શિત કરવા અને વિશ્વભરની એકસો પચાસ યુનિવર્સિટીઓ સાથે વાર્તાલાપ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જેઓ વૈશ્વિક શિક્ષણ મેળા માટે એક સાથે આવ્યા છે ગ્લોબલ એજ્યુકેશન ફેર વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક તકો શોધવાની ઉત્તમ તક છે આ ભાગરૂપે મુંબઈના પ્રતિષ્ઠ ડબ્બાવાલા ડોક્ટર પવન અગ્રવાલ સાથે કેસ સ્ટડી કરવામાં આવ્યો છે છાત્ર સંસદ પ્રમુખ કુણાલ શર્મા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે મેં પોતાના શબ્દોથી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને પ્રોત્સાહિત કર્યા હતા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીએ કહ્યું ભવિષ્ય હવે યુવા એમ્પાવરમેન્ટનું છે જેની તેઓએ કલ્પના કરી શકે છે નવીનતા કરી શકે છે અને સર્જન કરી શકે છે હું માનું છું કે એમ્પાવર જીનિયર્સ જેવી પહેલ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવામાં અને અને પરિવર્તન સાથે તેમની કારકિર્દી મદદ કરશે એડવોકેટ છાત્ર સંસદના સ્થાપક કુનાલ શર્માએ જણાવ્યું હતું કે એમ્પાવર જીનિયર્સનો ઉદ્દેશ યુવાનોને તેમના નવીન વિચારો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડવાનું છે જે વિવિધ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર બની શકે છે આમાં ઉમેરતા એઈ સી ગ્લોબલના મેનેજિંગ ડિરેક્ટર સંજય તોલાનીએ જણાવ્યું હતું કે અમે આ પહેલનો ભાગ બનવા માટે ઉત્સાહી છીએ જેનો હેતુ વિદ્યાર્થીઓને સશક્ત કરવાનો અને તેમની આકાંક્ષાઓને પ્રાપ્ત કરવા મદદરૂપ કરવાનું છે અમે માનીએ છીએ કે શિક્ષણ એ વ્યક્તિના વિચારો અને જ્ઞાનના તાળા ખોલવાની ચાવી છે સાચી સંભાવના અને ગ્લોબલ એજ્યુકેશન ફેર એ વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરે શૈક્ષણિક તકો શોધવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે संसद और ए ने एक बहुत इंटरेस्टिंग इनिशिएटिव होस्ट किया है कॉल्ड द एम्पावर जीनियस प्रोग्राम एम्पावर जीनियस एक ऐसा प्लेटफॉर्म है जिसमें बड़ौड़ा डिस्ट्रिक्ट के जितने भी बच्चे हैं वेदर वो प्राइवेट स्कूल के बच्चे हैं या गवर्नमेंट स्कूल के बच्चे हैं आज यहाँ हमारे साथ सायाजी होटल में जुड़े हैं हमारे साथ एंड वो लोग अपने स्टार्टअप आइडियाज़ अपने इनोवेशन को प्रेजेंट करने वाले ये जितने भी आइडियाज़ हैं जितने भी इनोवेशनस हैं वो हमारे स्टैंडिंग कमेटी चेयरमैन श्री हितेंद्र पटेल मुंबई के डब्बा वाला श्री डॉक्टर पवन अग्रवाल एंड बड़ोड़ा के बड़े बड़े बिजनेसमैन जज करने वाले एंड जितने भी बेस्ट आइडियाज हो गए जिनमें सबसे ज़्यादा मार्केट पोटेंशियल होगा उनको बहुत सारे इंटरेस्टिंग प्राइजेस दिए जाएंगे एंड साथ ही साथ बेस्ट मार्केट पोटेंशियल वाले आइडिया को फंड भी किया जाएगा एंड हम सब मिल हमारे सिटी को हमारे स्टेट को एंड हमारे कंट्री को नंबर वन बनाएंगे अच्छा मैं डॉक्टर पवन अग्रवाल इंटरनेशनल मोटिवेशन स्पीकर हूँ आज वडोदरा में एक बहुत अच्छा कार्यक्रम है जो गुजरात के सारे विद्यार्थियों को यदि फॉरेन में जाना है तो किस तरह का एजुकेशन ले सकते हैं और वहाँ पर जाने के बाद ईमानदारी से पूरे विश्वास से वो शिक्षा ले सकते हैं और वापस भारत में आके अपने भारत का नाम इकोनॉमिकली स्ट्रेंडन कर सकते हैं ये आज का उद्देश्य है और मैं भी ये चाहता हूँ कि बच्चे विदेश जाए वापस आए अकेले आए ये मेरा संदेश है